આણંદના ખંભાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। ખંભાતના જેલ રોડ પર વ્યાપક પ્રમાણમાં દબાણો દૂર કરાયા છે। ઉલ્લેખનીય છે કે સિટી સર્વે 21 તારીખના રોજ નોટિસ આપી હતી, જો કે માપણીમાં દબાણ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે ટૂંક સમયમાં જ જેલ રોડ પર કરાયેલા તમામ દબાણોને દૂર કરવામાં આવશે। માપણીમાં દબાણ હોવાનું સામે આવ્યું, જેના કારણે હવે દબાણની કામગીરી કરવામાં આવશે। સિટી સર્વે 21 તારીખના રોજ આ નોટિસ આપી હતી। ખંભાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। ખંભાતના જેલ રોડ પર વ્યાપક પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવશે। સિટી સર્વે 21 તારીખના રોજ નોટિસ આપી હતી। માપણીમાં દબાણ હોવાનું સામે આવ્યું છે। સિટી સર્વે 21 તારીખના રોજ નોટિસ આપી હતી। આણંદના ખંભાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। ખંભાતના જેલ રોડ પર વ્યાપક પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવશે। ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલાક થવા પામી છે। ખંભાતના જેલ રોડ પર આવેલા 20 થી વધુ વ્યાપક દબાણો સામે આવ્યા છે, ત્યારે સિટી સર્વેના અધિક મામલતદાર દ્વારા સમગ્ર મામલે ગત 21 તારીખના રોજ નોટિસો પાઠવવામાં આવી હતી। માપણી દરમિયાન દબાણો હોવાનું સામે આવતાની સાથે જ આ નોટિસો ફટકારવામાં આવી હતી, ત્યારે આજે થોડાક ક્ષણોની અંદર બુલડોઝર ફેરવી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ અને એનજીવીસીએલની પણ ક્યાંક ને ક્યાંક મદદ લેવામાં આવી રહી છે। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે આ જે દબાણો છે તે દૂર કરવામાં આવશે, ત્યારે એનજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જે વીજ કનેક્શનો છે તે પણ દૂર કરવામાં આવ્યા છે। ચોક્કસ સપન, માહિતી બદલ આભાર। તો વાત કરીએ માપણીમાં દબાણ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હવે દબાણ દૂર કરાશે। સિટી સર્વે 21 તારીખના રોજ નોટિસ આપી હતી, હવે આ મામલે જ કામગીરી હાથ ધરવામાં આવશે।